બાવળામાં ખેડૂતોની વિશાળ સભાનું આયોજન થયું છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. બાવળા, દસકરોઈ, સાણંદ, ધોળકા સહિતના તાલુકાના ખેડૂતો જોડાશે. 250 કરતા વધુ ગામના ખેડૂતોની 1200 ક્યુસેક પાણી આપવાની માંગ છે. તો 2.5 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં સિંચાઈના પાણીની હાલમાં તાતી જરૂરિયાત છે, ત્યારે સરકાર હાલમાં 500 ક્યુસેક પાણી આપી રહી છે. ફતેવાડી કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવાની માંગ હાલમાં ખેડૂતો કહી રહ્યા છે. આગામી રવિ પાક માટે પણ સિંચાઈનું પાણી આપવાની માંગ થઈ રહી છે. આ પહેલા પણ આ જ મુદ્દે વિવાદ સર્જાઈ ચૂક્યો છે. તો લેખનીય છે કે જે રીતે હાલમાં સરકાર 500 ક્યુસેક પાણી આપી રહી છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. બાવળામાં ખેડૂતોની વિશાળ સભાનું આયોજન થયું છે. બાવળા, દસકરોઈ, સાણંદ, ધોળકા સહિતના તાલુકાના ખેડૂતો આમાં જોડાશે અને 250 કરતા વધુ ગામના ખેડૂતોની 1200 ક્યુસેક પાણી આપવાની માંગ થઈ રહી છે. તો અત્યારે 500 ક્યુસેક પાણી મળી રહ્યું છે અને બીજું 700 ક્યુસેક પાણી સરકાર વધારે તેવી માંગ છે. તો 2.5 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે સરકાર હાલમાં 500 ક્યુસેક પાણી આપી રહી છે. બીજા 700 ક્યુસેક પાણી એટલે કે 1200 ક્યુસેક પાણીની હાલમાં તાતી જરૂરિયાત છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી. અર્પણ, જે રીતે ખેડૂતોની માંગ છે અત્યારે કે જે રીતે 500 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે પણ તેમાં વધારો કરીને બીજું 700 ક્યુસેક પાણીનો વધારો કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, શું વધુ માહિતી? મિથુન, જે રીતે આજે બાવળામાં અમદાવાદ જિલ્લાના 4 તાલુકાના જે ખેડૂતોની સભા રાખવામાં આવી છે, મુખ્ય તેમની જે માંગણી છે કે હાલમાં રાજ્ય સરકાર સાબરમતી જે બેરેજ છે ત્યાંથી ફતેવાડી જે કેનાલ નીકળે છે અને તે અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામડાઓને જે સિંચાઈનું પૂરું પાણી આપે છે તે હાલમાં પૂરતું નથી, કારણ કે રાજ્ય સરકાર 500 ક્યુસેક પાણી આપી રહી છે પરંતુ 4 તાલુકાના લગભગ 250 કરતાં વધુ ગામડામાં જે 2.5 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં જે પાક તૈયાર થઈને ઊભો છે, પછી તે ડાંગરનો પાછલી સિઝનનો પાક હોય, આગામી વર્ષ માટેનું જે આયોજન હોય તેના માટે આ પાણી ખૂબ જ ઓછી માત્રામાં છે તેવી ખેડૂતોની માંગણી છે. એટલે તેઓ 1200 ક્યુસેક નિયમિત પાણીની માંગ કરી રહ્યા છે અને આ માંગણી અને આગામી ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર સાથેના જે પ્રશ્નો છે, કારણ કે 4-6 મહિના પહેલાં પણ આ ઉનાળા પહેલાં આ જ વિવાદ સર્જાયો હતો ત્યારે પણ પાણી આપવાની માંગ હતી. એટલે આ તમામ મુદ્દાની ચર્ચા કરવા માટે ખેડૂતો આજે એકઠા થઈ રહ્યા છે. હાલમાં હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ. પ્રથમ તો કે જે ખેડૂતો છે તે એકઠા થવાની અહીંયા શરૂઆત થઈ છે. હજી પણ આસપાસના ગામડામાંથી અમદાવાદ જિલ્લાના જે જુદા જુદા તાલુકા છે, 4 તાલુકા જે અસરગ્રસ્ત જે માંગણી અંતર્ગત આવે છે ત્યાંથી ખેડૂતો આવવાની શરૂઆત થઈ છે. તેમની જે માંગણી છે તેને લઈને તેમના જે આગેવાનો અહીંયા આવશે થોડી ક્ષણો બાદ, તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરશે. આપણે કેટલાક જે ખેડૂતો છે તેમની સાથે પ્રથમ વાતચીત કરશું. શા માટે તેઓ અહીંયા હાજર થયા છે? કાકા, કયા ગામથી આવો છો? અંઠાપુરાથી. શું માંગણી છે પાણીને લઈને? પાણીની માંગણી છે. અત્યારે હાલ મોલ હુકાય છે બધો. અત્યાર સુધી કેટલી અસર થઈ છે? પાણી આવતો જ થાય ને કે કઈ થાય નહીં. અત્યારે તો ઢોરને પીવાય પાણી નથી. ડાંગરનો કેટલો પાક તૈયાર થઈને પડ્યો? ડાંગરનો પાક તો રાઈ તો 500-600 વીઘા પડ્યો છે પણ અમે પાણી નથી મળતું. અત્યારે સુકાય છે, જલમ થઈ ગયો છે, અમે નેગલ પડી ગયો છે, પાણી નથી. કાકા, 4-6 મહિના પહેલા પણ આ જ પ્રકારની હાલત હતી, હાલમાં શું છે તમારા ખેતરની હાલત? ખેતરની હાલત શું છે કાકા તમારા? અમારે સાહેબ અત્યારે હાલ પાણીવાળા ડાંગર બધી રીતે નિષ્ફળ થાય પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. જે ડાંગર દોડામાં આવેલી ડાંગરો ખર્ચા કરેલા ખેડૂતો ભિખારી થવા માંડ્યા છે. એટલે કંઈક કરીને જો મહેરબાની કરી સરકાર સાહેબ જો પાણી આપે તો કંઈક 10% એમનો ખર્ચો મળે, ન કારણ ખેડૂતો બધા ભિખારી થવાના છે. પાછલી સિઝનમાં કાકા શું હાલત હતી તમારા ખેતરની, તમારા પાકની, શું કહેશો કાકા તમે? પાછલી સિઝનમાં સાહેબ પાણી મળ્યું ને એને ડાંગર બધી ફેલ જઈ વણે, આ સિઝને તે ફેલ જવાની તૈયારી છે પાણી ના આવતો. કેટલું નુકસાન જઈ રહ્યું છે કાકા ખેતરમાં? કેટલું નુકસાન જઈ રહ્યું છે તમે ફટાફટ કહો. બધું નુકસાન જ છે, ડાંગર તો બધી ફેલ જ જાય છે. બરોબર, પાણી આવક ના આવે અમારો પાણી કોઈ. આગામી જે તમારો નવો પાક છે એના માટે કેટલી જરૂર છે પાણીની? પાણીની ફૂલ જરૂર છે આગામી પાક માટે, રવિ પાક માટે. મિથુન, જે પ્રકારે હાલમાં જે ગણતરીના ખેડૂતો વાત કરી રહ્યા છે, કારણ કે તમામના મનમાં હજી પણ એક સંકોચ છે, તેમના જે આગેવાનો છે તે અહીંયા આવે તે બાદ તેઓ ખુલીને વાત કરશે, પરંતુ જે ગણતરીના ખેડૂતો સાથે વાત કરી તમામનો એક જ મત છે કે પાછલી સિઝનમાં પણ તેમને જોઈએ તેવું તેમના પાકનું વળતર મળ્યું નથી. હાલમાં જે ખેતરોમાં તેમનો પાક ઊભો છે અપૂરતા વરસાદના કારણે અને કેટલાક દિવસ સુધી જે સિંચાઈનું પાણી બંધ હતું તેના કારણે સંપૂર્ણ સુકાઈ ગયો છે. એટલે તેમના પાક માટે જે તેમને જે ખર્ચો કર્યો છે તે પણ તેમાંથી તેમનું વળતર મળ્યું
મળ્યું નથી એટલે મોટાભાગના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે અને આગામી સિઝનમાં જે નવો પાક લેવાનો છે તેના માટે પણ સિંચાઈના પાણીની એટલી જરૂરિયાત હોવાથી હાલમાં તેઓ આ માંગણી સરકાર સમક્ષ મૂકવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા છે. આભાર અર્પણ માહિતી આપવા બદલ. તો જે રીતે હાલમાં સરકાર 500 ક્યુસેક પાણી છોડી રહી છે તેમાં બીજો 700 ક્યુસેક પાણીનો વધારો કરવામાં આવે, કુલ 1200 ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે.